જય જય જગત જનની ખોડિયાર, આદ્ય શક્તિનો તું અવતાર, બાળુડા કરે પુકાર, કૃપા કરજો માં ખોડિયાર. મિત્રો, આજે મહાસુદ અષ્ટમી એટલે માં ખોડિયારનો પ્રાગટ્ય દિવસ છે. આજે માં ખોડિયારે ધરતી પર અવતાર ધારણ કરીને અનેક લોકોનો ઉદ્ધાર કર્યો હતો. આથી માં ખોડિયાર માનો જન્મદિવસ એટલે મહામાસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિ. આજે માએ ધરતી ઉપર અવતાર ધારણ કરી ભક્તોની રક્ષા કાજે ચારણકુળમાં જન્મ લીધો. પિતાનું નામ મામડિયા અને માતાનું નામ દેવળબા. સાત બેનડી અને એક ભાઈ સાથે માએ પોતાની કલા સહિત જન્મ લઈને ભક્તોની વારે ચડ્યા, તેના ભક્તોનો ઉદ્ધાર કર્યો. માના ભક્તો, માના બાલુડા આજે માં ખોડિયારનો જન્મદિવસ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી ઉજવે છે. માના ભજન કીર્તન કરે છે, સ્તુતિ મંત્ર કરે છે, માની કથા સાંભળે છે, માને શ્રીફળ લાપસીના નૈવેદ્ય ધરાવે છે. માની કૃપા પ્રાપ્ત કરવાનો, માના આશીર્વાદ મેળવવાનો આજે શુભ અને શ્રેષ્ઠ દિવસ છે. તો મિત્રો, આજના શુભ દિવસે માં ખોડિયારની પ્રાગટ્ય કથા સાંભળશું. જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. તો માની કથા શરૂ કરીએ. બોલો આઈ શ્રી માં ખોડિયારની જય. 1200 વર્ષ પહેલાંની આ વાત છે. રોહિશાળામાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેમના પત્નીનું નામ દેવળબા હતું. પરગજ સ્વભાવના આ દંપતીને ત્યાં શેર માટીની ખોટ હતી. એમાંય એક એવી ઘટના બની કે જેને લીધે મામડિયા ચારણને હાડોહાડ લાગી આવ્યું. એ સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામના રાજા રાજ્ય કરતા હતા. રાજા શિલાદિત્ય અને મામડિયા વચ્ચે ગાઢ મિત્રાચારી હતી. બંને એકબીજાને ન મળે ત્યાં સુધી તેમને ચેન ન પડે. તેની આ મૈત્રી કેટલાક ઈર્ષાળુ લોકોને આંખમાં કણાની જેમ ખૂંચતી. ઈર્ષાળુઓએ રાજાની કાનભંભેણી કરી કે મામડિયો નિસંતાન હોય તેનું મુખ જોવું ઠીક નથી. વાંજિયાનું મુખ જોવાથી રાજના કાર્યમાં વિલંબ થાય કે વિઘ્ન આવે, વાંજિયાનું મુખ જોવું એ અપશુકન છે. બીજા જ દિવસે રાજાએ મામડિયાને કહી દીધું કે મામડિયા, હવે આપણી મિત્રતા પૂરી થાય છે, તું હવે આ રાજમાં પાછો ન આવતો. મામડિયાએ જ્યારે રાજાની વાત પાછળનું આ સત્ય જાણ્યો ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું. અન્નજળનો ત્યાગ કરી તે મહાદેવની આરાધના કરવા લાગ્યા. આખરે મામડિયાની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવ માતા પાર્વતી સાથે પ્રગટ થયા. તેણે મામડિયાને વરદાન માંગવા કહ્યું. મામડિયાએ કહ્યું, હે પ્રભુ, હું વાંજ્યો છું, મારું મુખ જોઈ લોકોને અપશુકન લાગે છે, આથી મારે સંતાન જોઈએ છે. આમ મામડિયાએ તેની સંતાન માટેની કામના અભિવ્યક્ત કરી. આ સાંભળી મહાદેવ વ્યથિત થઈ ગયા, કારણ કે મામડિયાના નસીબમાં તો સંતાનનું સુખ હતું જ નહીં. કહે છે કે ત્યારે મામડિયાની વ્યથા જોઈ દેવી પાર્વતીએ મહેશ્વરને કહ્યું, હે સ્વામી, આપ ઈચ્છો તો શું ન કરી શકો, આપ તો ત્રિભુવનને પણ ડોલાવી શકો છો. ભલે આ દંપતીના જીવનમાં વિધાતાએ સંતાન જન્મના લેખ ન લખ્યા હોય, પણ આપ કંઈક તો જરૂર કરી જ શકો. માતા પાર્વતીની વાત મહાદેવને યથાર્થ લાગી. તેણે પાતાળલોકમાંથી નાગદેવતાને બોલાવ્યા અને કહી દીધું કે તમારી સાતેય દીકરીઓ અને દીકરાને તમારે મામડિયા ચારણનું મેણું ભાંગવા મોકલવા જ પડશે. નાગદેવતાએ તેમના સંતાનોને બોલાવ્યા અને તેમણે સહર્ષ આ વાતનો સ્વીકાર કર્યો. આ સાથે જ મહાદેવે મામડિયાને કહ્યું કે મહાસુદ અષ્ટમીના રોજ તારા ઘરે પાસે આવેલા વરખડીના વૃક્ષ નીચે 8 ખાલી પાળના રાખજે. 7 નાગકન્યાઓ અને 1 નાગપુત્ર તારા સંતાન સ્વરૂપે તેમાં પ્રગટ થશે, તે સૌનું કલ્યાણ કરશે. મહાદેવની આજ્ઞા મુજબ મામડિયાએ દેવળબા પાસે 8 પાળના બંધાવ્યા. મહાસુદ આઠમે નાગ અને નાગણીઓ સ્વરૂપે તે સૌ પાળનામાં આવ્યા. જોત જોતામાં તેમણે નવજાતનું રૂપ ધારણ કર્યું. મહાદેવની કૃપાથી મામડિયા અને દેવળબાને 7 દીકરી અને 1 દીકરાની પ્રાપ્તિ થઈ. સંતાનમાં સૌથી નાના દીકરાનું નામ મેરખ્યો રાખવામાં આવ્યું. જ્યારે દીકરીઓના નામ રાખવામાં આવ્યા, આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ અને જાનબાઈ. કહે છે કે સૌથી નાના જાનબાઈ એટલે જ માં ખોડિયાર. માં ખોડિયાર પરચાધારી જોગ માયા તરીકે ઓળખાયા. નાનપણથી જ તેમણે અનેક દુખિયાના દુઃખો મટાડ્યા, અનેક પરચાઓ પૂર્યા. એકવાર ભાઈ મેરખિયાને સાપે ડંખ દીધો. માં ખોડિયારે જાણ્યું કે પાતાળમાંથી અમર કૂપો લાવી તેમનું અમૃત મેરખિયાને પીવડાવે તો સાપનું ઝેર ઉતરી જાય અને ભાઈ સાજો થાય. માં ખોડિયારે તરત જ સમુદ્રમાં ઝપલાવ્યું. તેમને સમુદ્રના મગરે મદદ કરી
અમર કૂપો મેળવ્યા બાદ ઝડપથી આવતા કોઈક પથ્થર સાથે તેમનો પગ અથડાયો, જેથી માતાજી લંગડાતા ચાલવા લાગ્યા. આ જોઈ બધી બહેનો કહેવા લાગી કે આ ખોડી આવી. ત્યારથી ખોડિયારનું નામ માં ખોડિયાર પડ્યું. આ પ્રમાણે ખોડિયાર માતાએ અનેકના દુઃખો દૂર કર્યા અને અનેક પરચા પૂર્યા. બીજી એક કથા એવી છે કે ભાવનગર નરેશે માતાજીને પોતાના મહેલમાં લઈ જવા માટે ખૂબ વિનંતી કરી. રાજાના અતિ આગ્રહથી વશ થઈ માતાજીએ આવવા માટે હા પાડી, પરંતુ શરત કરી કે રાજન, હું તારી સાથે તારા સ્થાને આવીશ ત્યારે તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલતી આવીશ. જ્યારે તું પાછળ ફરીને મને જોઈશ ત્યાંથી હું આગળ નહીં આવું, તે જગ્યાએ મારું સ્થાનક હશે. રાજાએ આ શરત માન્ય રાખી. રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યા છે. સમય વહી જાય છે. માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતાં રાજાને શંકા ગઈ કે માતાજી મારી પાછળ આવતા નથી, એટલે રાજાએ પાછળ ફરીને જોયું અને માતાજી ત્યાં જ ઊભા રહી ગયા. રાજાને કહ્યું કે રાજા, તે શરતનો ભંગ કર્યો છે, હવે હું અહીંથી આગળ નહીં આવું, આ જ મારું સ્થાનક રહેશે. આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ જ રાજપરા સ્થાનક છે. આજે આ વિશાળ મંદિરમાં દરરોજ હજારો માઈ ભક્તો આવે છે, લાપસીનો પ્રસાદ ચઢાવી શ્રીફળ વધેરી માના આશીર્વાદ મેળવે છે. રાજપરામાં આજે પણ માં જોગમાયા ખોડિયાર માં સાક્ષાત દર્શન દેતા મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. તાતણિયા ધારાવાળી, માતેલ ધારાવાળી અને ગળધરા ધારાવાળી માં આદ્યશક્તિ જોગમાયા માં ખોડિયાર કળિયુગમાં સાક્ષાત પરજાધારી માં છે. સૌની મનોકામના પૂરી કરનાર માં ખોડિયાર છે. દુખિયાના દુઃખો મટાડી રાજવીઓના કાજ સુધારીને પોતાની ફરજ અને કર્તવ્ય પૂરું થતાં માં જોગમાયા ખોડિયારે પોતાની લીલા સંકેલી લીધી. રાજકોટ જિલ્લાના લોઠીકા તાલુકાના સાંગણવા ગામના પાદરે માં ખોડિયારનું સમાધિ સ્થાનક છે. ગામમાં આવેલા પ્રાચીન દરવાજા પાસે માં ખોડિયારનો પાળિયો છે. રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે માં ખોડિયારનું વિશાળ મંદિર છે. આદ્યશક્તિ જોગમાયા પરચાધારી માં ખોડિયાર સૌની મનોકામના પૂરી કરનાર દયાળુ માતા છે. અસંખ્ય માઈ ભક્ત દરરોજ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને માં દરેકની આશા પૂર્ણ કરે છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિશાળા નામે એક નાનકડું ગામ આવેલું છે અને આ ગામમાં જ આઈશ્રી માં ખોડિયારનું પ્રાગટ્ય ધામ મનાય છે. કહે છે કે લગભગ 12,000 વર્ષ પૂર્વે આ જ ભૂમિ પર માં ખોડિયારનું પ્રાગટ્ય થયું હતું. અહીં માં ખોડિયારનું સુંદર મંદિર શોભાયમાન છે, જે આઈશ્રી આવડ ખોડલના નામે પ્રસિદ્ધ છે. અહીં માં ખોડલ તેની 6 બહેન અને 1 ભાઈ સાથે બિરાજમાન છે અને કહેવાય છે કે આ ધરતી પર એક સાથે જ આ આઠેયનું પ્રાગટ્ય થયું હતું. કહેવાય છે કે વિધાતાએ 7-7 ભવ સુધી જેના ભાગ્યમાં સંતાનું સુખ ન લખ્યું હોય એવા વંધ્યત્વના શ્રાપથી પીડાતા દંપતી જો માં ખોડિયારની પૂજા આરાધના કરે તો તેના ઘરે અવશ્ય પાળનું બંધાય છે, શેર માટીની ખોટ પૂરી કરે છે. કારણ કે વિધિના લેખમાં મેખ મારનારી માં ખોડિયારના ઈશારે 99 ગ્રહ ચાલે છે. જગતના તમામ વૃક્ષોની કલમ બનાવવામાં આવે, સાતે સાત સાગરની શાહી બનાવીને સ્વયં શ્રી ગણેશ અને દેવી સરસ્વતી લખવા બેસે તો પણ જેના મહિમાનું વર્ણન ન થઈ શકે એવી મમતાળી માવડી માં ખોડલનો મહિમા કાળા માથાનો પામર માનવી શું જાણી શકે. પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી યાદ કરે જે નરનાર એને સમરે કરતી સહાય માં ખમકારી ખોડિયાર. બોલો માં ખોડિયારની જય. તો મિત્રો, આ હતી માં ખોડિયારની જન્મ જયંતિના દિવસે સાંભળવામાં આવતી માં ખોડિયારની પ્રાગટ્ય કથા, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી તમારી કુળની દેવી આઈશ્રી માં ખોડિયાર છે તો કોમેન્ટમાં જય માં કુળદેવી ખોડિયાર જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.